ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો હાઉ આર યુ આઈ હોપ ઓલ આર ફાઈન આજે આપણે ગુજરાતીમાં પાઠ તેર પંખીઓએ પાણી પાયું જોઈશું આ પાઠના લેખક છે કરશનદાસ લુહાર સૌથી પહેલાં આપણે આજનું આયોજન કરીએ તો પાઠ શ્રવણ અને સમજૂતી જોઈશું અને ત્યારબાદ શબ્દાર્થ જોઈશું ચાલો તો તમે બધા તમારી ચોપડી ખોલો અને પાઠમાં ધ્યાન આપો એક હતો છોડ સાવ નાનો એવો માંડ માંડ દેખાય ઘણા ઢોર એની પાસેથી પસાર થઈ જાય પણ કોઈને ખ્યાલ ન આવે છોડને મોટો થવાની ઈચ્છા હતી એને વધવું હતું ઊંચા થવું હતું આકાશને આંબી જવું હતું ગેગુર ઝાડ બનવું હતું પરંતુ દિવસે ને દિવસે તે સુકાતો જતો હતો એને માંડ બે ચાર પાંદડા બેઠેલા એક બકરીનું ધ્યાન ગયું તે પાંદડા ખાઈ ગઈ છોડ તો સાવ બોડો થઈ ગયો બોડો થઈ ગયો એટલે કે ખાલી થઈ ગયો એનામાં કાંઈ જ રહ્યું નહીં જુઓ હવે અહીં એક છોડની વાત કરવામાં આવી છે તો એક છોડ હતો પણ સાવ નાનો હતો તે એટલો નાનો કે કોઈને દેખાય પણ નહીં ત્યાંથી ઘણા ઢોર આ રીતે પસાર થતા હતા પણ કોઈને દેખાય નહીં કે અહીંયા છોડ છે હવે છોડને મોટા થવાની ઈચ્છા હતી તેને ખૂબ વધવું હતું ઊંચે થવું ઊંચા થવું હતું આકાશને આંબી જવું એટલે કે આકાશ સુધી પહોંચવું હતું અને ઘેઘૂર ઝાડ બનવું હતું ઘેઘૂર એટલે ઘટાદાર પરંતુ તે દિવસે ને દિવસે સુકાતું હતું તેનું કારણ શું કે તેને પાણી મળતું ન હતું અને જુઓ વિદ્યાર્થી મિત્રો આપણે પણ નાના હોઈએ ત્યારે આપણને પણ એવું જ હોય કે આપણે પણ મોટા થઈશું મોટી ઓફિસમાં હું નોકરી કરીશ મોટો સાહેબ બનીશ કોઈને દરેકને અલગ અલગ એવી ઈચ્છા હોય તેમ આ છોડને પણ મોટા થવાની ઈચ્છા હતી અને ઘટાદાર વૃક્ષ બનવું હતું અને ત્યાં જ એક બકરી આવી બકરીનું ધ્યાન ગયું તો એ જે બે ચાર પાંદડા હતા તે પણ એ તો ખાઈ ગઈ પાંદડા ખાઈ ગઈ એટલે જુઓ તમે અહીંયા ચિત્ર પણ જોઈ શકો છો કે એ છોડ સાવ બોળો થઈ ગયો બોળો એટલે કે ખાલી થઈ ગયો તેના પર એક પણ પાંદડું રહ્યું નહીં એને રડવું આવી ગયું એક દિવસ એક પંખી ઉડતું ઉડતું આવ્યું આવીને છોડ પર બેઠું છોડ એનો ભાર ખમી શક્યો નહીં ખમી શક્યો એટલે કે સહન કરી શક્યો નહીં વળી ગયો તેણે પંખીને કહ્યું તું મારા પરથી ઉડી જા હું તારો ભાર સહી શકતો નથી કાં તો સાવ વળી જઈશ કે પછી તૂટી જઈશ એક પંખી ઉડીને નીચે આવ્યું છોડની સામે બેઠો એને છોડને પૂછ્યું તું કેમ સાવ દુબળો પાતળો અને નીચો છે તારામાં લીલાશ કેમ નથી તારા પાંદડા ક્યાં ગયા જુઓ આપણે હમણાં જોયું તે પ્રમાણે બકરી આવી અને એ બકરી છોડના પાંદડા ખાઈ ગયું લે તો સાવ બોળો થઈ ગયો એ જોઈ એને રડું આવી ગયું કરે રે હવે તો મારામાં કાંઈ જ ન રહ્યું અને ત્યાં જ એક દિવસ એક પંખી એ છોડ ઉપર આવીને બેઠું આવીને બેઠું પણ છોડ સાવમાં એક આંગળો પતલો હતો એનામાં કાંઈ જ હતું નહીં એ પંખીનો ભાર પણ તે સહન કરી શકતું નથી એટલે તરત બોલે છે કે પંખી તું મારા પરથી ઉડી જા હું તારો ભાર સહન કરી શકતી નથી તારું વજન મારાથી સહન થતું નથી હું કાં તો તૂટી જઈશ પણ નીચે અને કહે છે કે હે છોડ તું એમ કે કેમ આટલો સાવ દુબળો પાતળો છે તારામાં તાકાત નથી લીલાશ નથી એટલે કે તું ખીલેલો નથી તારા પાંદડા ક્યાં ગયા આવું પહેલાં પંખીએ તેને પૂછ્યું છોડ તો ખુશ થઈ ગયું જુઓ છોડને આજ સુધી કોઈએ આવું પૂછ્યું ન હતું છોડ કહે હજી હું નાનો છું ઘણા દિવસ ગયા પણ હું વધી શક્યો નથી કેટલાય દિવસથી તરસ્યો છું મારા મૂળ પાણી વિના અકળાઈ રહ્યા છે મને કોઈ પાણી પાતું નથી મારા બે ચાર પાંદડા હતા એ પણ એક બકરી ખાઈ ગઈ છોડ પર પંખીને દયા આવી તે ઉડ્યું દૂર એક તળાવ હતું ત્યાં પહોંચ્યું તેણે પોતાની નાનકડી ચાંચમાં એકદ ટીમ્પુ પાણી લીધું અને પછી ઉડતું ઉડતું છોડ પાસે આવ્યું ચાંચમાંનું પાણીનું ટીમ્પુ છોડના મૂળમાં ઠાલવી દીધું પણ છોડને કાંઈ અસર ન થઈ જુઓ આ છોડની વાત પંખીએ સાંભળી એટલે પંખીને દયા આવી ગઈ અને છોડ પણ ખુશ થઈ ગયું છોડને થયું કે આજ સુધી મારી સાથે કોઈ આવી રીતે બેઠું નથી કે કોઈએ મારી વાત કરી નથી એટલે એ ખુશ થઈ ગયો અને એને કહ્યું કે હું હજુ નાનો છું અને મને મોટા બી થવું છે પણ હું વધી શકતો નથી કારણ કે કેટલાય દિવસથી મેં પાણી પીધું નથી એટલે કે હું તરસ્યો છું મારા મૂળ પાણી વગર અકળાઈ ગયા છે એમને પાણી જોઈએ છે તો કોઈ પાણી પાતું નથી અને બે ચાર પાંદડા હતા તો એ પણ આ બકરી આવીને ખાઈ ગઈ જુઓ તમે ચિત્રમાં જોઈ શકો છો તો છોડને આ વાત સાંભળી પંખીને દયા આવી એટલે તે તો ઉડતું ઊડતું ગયું જો ઊડી ઉડતું જાય છે તળાવ પાસે અને પોતાની નાનકડી ચાંચમાં જે સમયે પાણી લઈ આવે પણ એની ચાંચ કેટલી નાની હોય એમાં માંડ એકાદ એટલે કે એક બે ટીમ્પા આવ્યા તે લઈને આવ્યું અને તે એના છોડ જો તળાવ પાસે આવ્યું અને એ પાણી લે છે અને એકાદ બે ટીમ્પુ લઈ અને તે એ છોડના મૂળમાં ઠાલવે છે તો એકાદ ટીમ્પાથી શું વળે લાંબા સમયની તરસ હતી પંખી બધી વાત સમજી ગયું ને ત્યાંથી પાછું ઉડ્યું ઉડતું ઉડતું એક ગેગુર ઝાડ ઉપર પહોંચ્યું ત્યાં પંખીઓનું મોટું ટોળું બેઠું હતું જુઓ તમે અહીંયા ચિત્રમાં જોઈ શકો છો કે એ પંખી એકાદ ટીમ્પુ નાખે તો આવું સાવ સુકાઈ ગયેલું છોડ હોય તો એમાં શું વળે એને ક્યાં એની અસર થાય પાણીની કંઈ અસર થાય નહીં એટલે એ પંખી બહુ હોશિયાર હતું તે તો ઉડતું ઉડતું જાય છે એક મોટા ઝાડ ઉપર પંખીના ટોળાને એને તરસ્યા પંખીની

લાવ હું કંઈક નવું કંઈક કરું એટલે એ તો મોટું ઝાડ ઉપર ઘણા બધા પંખીઓ બેઠા હતા ત્યાં ગયું અને ત્યાં જઈ એને છોડની બધી વાત કરી એટલે બધા છોડે બધા પંખીઓએ સાંભળ્યું અને તે પણ સંમત થયા એટલે કે તેની વાત માની કે ના સાચી વાત છે છોડને વધારે પાણીની જરૂર છે તો આપણે પણ એને મદદ કરીએ તો જુઓ એ બધા પંખી પાછા અહીંયા તળાવ પાસે આવે છે તળાવમાંથી પાણીનું ટીમ્પો જેટલું પાણી એમની ચાંચમાં સમાય એટલું એ પાણી ભરે અને ઉડતા ઉડતા જાય છે છોડ પાસે અને બધાએ મૂળમાં પાણી તમે ચિત્રમાં જોઈ શકો છો જ્યાં પેલો છોડ ઊભો હતો ત્યાં સૌ ઉતર્યા બધા પંખીઓએ પાણી ભરેલી ચાંચો છોડના મૂળમાં ખાલી કરી દીધી આવા દસ પંદર ફેરા કર્યા ને છોડના મૂળને બરાબર પાણી મળ્યું એની લાંબા વખતની તરસ છિપાઈ છોડને ઓળકાર આવ્યો જુઓ આપણને પણ જ્યારે બહુ ભૂખ લાગી હોય ને ત્યારે આવું જ થાય ખાઈએ એટલે ઓળકાર આવે ઓળકાર આવે એટલે કે આપણને સંતોષ થાય તૃપ્તિ સંતૃપ્તિ થાય એવું કહેવાય પછી તો દરરોજ પંખીઓનું ટોળું આવે ને તળાવમાંથી પાણી લાવીને છોડને પીવડાવે દિવસો અને મહિનાઓ સુધી પંખીઓએ આ કામ કર્યું ચાંચમાં પાણી લાવીને છોડને પાયું છોડ લીલો છમ થયો છોડ વધવા લાગ્યો જુઓ કેવું સરસ બધા પંખીઓએ ભેગા મળીને મદદ કરી રહ્યા છે બધા પંખી ઉડતા ઉડતા જાય સૌ પોત પોતાની ચાંચમાં પાણી ભરી લાવે અને તે લાવી અને છોડના મૂળમાં ખાલી કરે આવું એમણે દસ પંદર વખત આંટાફેરા કર્યા તો છોડને સંતોષ થઈ ગયો પાણી મળ્યું એટલે હસ થઈ અને તેને ઓળકારાયો અને આમ પછી એક દિવસથી શું થાય બધા પંખીઓ દરરોજ આ રીતે કરવા લાગ્યા દરરોજ દસ પંદર આંટા મારે પાણી લાવે અને એના છોડ મૂળમાં ઠાલવે અને આમ કરતાં કરતાં છોડને તો મજા પડી ગઈ અને ધીમે ધીમે તે છોડ વધવા લાગ્યો છોડ લીલો છમ થઈ ગયો જુઓ તમે અહીં ચિત્રમાં જોઈ શકો છો હવે આગળ જુઓ ચોમાસું બેઠું કાળા ડિબાંગ વાદળો થી આકાશ છવાઈ ગયું ધોધમાર વરસાદ પડ્યો આખું ચોમાસું મન મૂકીને વરસ્યું છોડને તો બસ આટલું જ જોઈતું હતું આમ ઘણા ચોમાસા છોડ પર વરસ્યા વર્ષો ગયા આજે એ છોડ મોટું ઘટાદાર વૃક્ષ બની ગયો જુઓ આ ચોમાસું બેઠું એટલે એકદમ કાળુ ડિબાંગ વાદળો આવી જાય છે આકાશમાં ચારેય બાજુ વાદળો છવાઈ ગયા ધોધમાર વરસાદ પડ્યો એટલે ચોમાસું વાવ્યું પાણી પડ્યું એટલે છોડને મજા પડી ગઈ છોડને એવું જ જોઈતું હતું જુઓ તમે અહીંયા ચિત્રમાં જોઈ શકો છો કે કેવું ઘનઘોર વાદળથી થઈ ગયું છે આકાશ થઈ ગયું એટલે અંધાર્યું છે અને વરસાદ પડવા લાગ્યો એટલે છોડ તો ખૂબ જ ખુશ થઈ ગયો અને તેને એ જ જોઈતું હતું આજે એ છોડ મોટું ઘટાદાર ઝાડ થઈ ગયું થઈ ગયું છે પંખીઓનું ટોળું દરરોજ ઝાડ પર આવીને બેસે છે ગીતો ગાય છે ઝાડ ખુશ થઈ જાય છે ડાળીઓને ડોલાવતું પાંદડા રણ જણાવે છે જુઓ તો આ વૃક્ષ આજે મોટું ઘટાદાર થઈ ગયું છે જુઓ તમે અહીં ચિત્રમાં જોઈ શકો છો અને પંખીઓ કેવા બધા સરસ મજા એના મજાના એની પર બેઠા છે બધા પંખી પંખીઓ આવે સાથે બેસે સરસ મજાના ગીતો ગાય અને પાંદડા રણઝણાવે એટલે કે ખણખણાવે પાંદડાનો અવાજ પણ થાય હવે ઝાડને પણ મજા પડે છે હવે એક દિવસ સાંજના સમયે આકાશમાંથી એક વાદળી આવી ને ઝાડની ડાળી પર બેસી ગઈ ઝરમર ઝરમર વરસી ઝાડ નાહી રહ્યું વાદળી કહે કેમ ઝાડ દાદા ભર ઉનાળે મેં તમને નવડાવ્યા નહીં જુઓ એક દિવસ શું થયું સાંજનો સમય હતો ત્યાં ઝાડ ઉપર આકાશમાંથી વાદળી આવીને બેઠી એટલે કે વાદળ અને તે વાદળ એવું હોય ને આપ તમે જુઓ છો ચોમાસામાં ઘણી વાર અમુક જગ્યાએ વરસાદ પડે અમુક જગ્યાએ ના પડે એટલે જે જગ્યાએ વાદળ હોય ત્યાં વરસાદ પડે તો આ ઝાડ ઉપર વાદળી બેઠી અને એને પણ ઝરમર ઝરમર વરસી એટલે ઝાડ નાઈ ગયું એટલે પાછી વાદળી કહે કેમ ઝાડ દાદા ભર ઉનાળે પણ મેં તમને નવડાવ્યા મજા આવીને એમ ત્યારે ઝાડને યાદ આવે છે પોતે સાવનાનો છોડ હતો ને પંખીઓએ પાણી પાઈને એને ઉછર્યો હતો ઝાડ વાદળીને માંડીને આ વાત કરે છે અને વાદળી કહે છે ખરેખર પંખીની જાત જ દયાળું છે જુઓ કેવી સરસ મજાની આ વાત છે અહીંયા જ્યારે વાદળી પાણી લાવીને વરસે છે ઝાડ ઉપર ત્યારે આ છોડને પોતાનું બાળપણ યાદ આવી જાય છે એને બાળપણમાં જે બન્યું હતું તે બધી વાત કરી કે મને પંખીઓએ જ મોટો કર્યો છે આ રીતે પંખીઓ એમ કે તળાવમાંથી પાણી લાવે અને મારી પર મારા મૂળમાં પાણી પાતા હતા અને એમ કરતાં જ મારામાં જીવ આવ્યો બાકી હું તો કે સાવ સુકાઈ ગયો હતો આ બધી વાત આ છોડ એ વાદળીને કરે છે ત્યારે વાદળી પણ માની જાય છે કે ના ખરેખર આ પંખીઓની જાત ખૂબ જ દયાળુ હોય છે આપણે પણ દયા રાખી પંખીઓનું અને વૃક્ષોનું આપણે જતન કરવું જોઈએ આપણે પણ વૃક્ષો કપાતા હોય તો અટકાવવા જોઈએ અને આપણે પણ કાપવા જોઈએ નહીં તો હવે આપણે જોઈએ શબ્દાર્થ બોડો બોડો એટલે ઉગાડો અને અહીં થાય છે પાન વિનાનો ઘે ગુર એટલે ગાઢ ઘટાદાર ઓળકાર પેટનો વાયુ મોમાંથી નીકળતો નીકળતા થતો અવાજ એટલે કે ઓડકાર ડચકાર ઓય ઓડકાર આવે છે ને તે ધોધમાર એટલે ધોધની જેમ પડતો પ્રવાહ ગટા ગટા એટલે અને સમૂહ ઘટાદાર એટલે પાંદડાની ભારે ગટા વાળું અહીં એવો અર્થ થાય છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો અને હવે જોઈએ આપણે શબ્દો જે અહીંયા આપ્યા છે ઉદાહરણમાં તે જેને કહેવાય છે જાતિ બદલો આને આપણે જાતિ બદલો પણ કહીશું તો અહીંયા ઉદાહરણ આપ્યું છે કાગડો તો કાગડી તે જ પ્રમાણે ચકલો ચકલી કૂતરો કૂતરી સસલો સસલી જુઓ બીજું ઉદાહરણ પણ એવું જ છે બદલો પ્રમાણે જ થાય છે કે પોપટ મેના ભેંસ પહાડો ગાય તો આખલો આ જાતિ બદલો પણ તમારે તમારી નોટમાં લખવાના છે જુઓ હવે ત્રીજું ઉદાહરણ છે બહુ સરસ છે જુઓ એને માંડ એકાદ એક પાંદડું બેઠેલું અહીં ઉદાહરણ છે એને માંડ બે ચાર પાંદડા બેઠેલા એટલે શું છે એક વચન પરથી બહુ વચન બને છે અહીં બરાબર ને વિદ્યાર્થી મિત્રો ઓકે ચલો નંબર એક છે અહીંયા એક પંખી ઉડતું ઉડતું આવ્યું તો ઘણા પંખી ઉડતા ઉડતા આવ્યા પંખીએ આ કામ કર્યું તો પંખીઓએ આ કામ કર્યું એક ચોમાસું ઝાડ પર વરસ્યું તો ઘણા ચોમાસા છોડ પર વરસ્યા ઝાડ નહીં સોરી છોડ પર વરસ્યા બરાબર ને ઓકે ચલો હવે આગળ જોઈએ કે કંસમાંથી યોગ્ય પ્રત્યય પસંદ કરી ખાલી જગ્યા પૂરો આપણે પ્રત્યય ભણી ગયા છીએ કે નો ની નું ના માં આ બધા શબ્દોની પાછળ લાગે છે જે વાક્ય બંધ બેસાડતું કરવા માટે જેમ કે અહીં છે નંબર એક જુઓ એક બકરી ખાલી જગ્યા ધ્યાન ગયું તો એક બકરીનું ધ્યાન ગયું છોડ પંખી ખાલી જગ્યા ભાર ખમી શકતું નથી તો છોડ પંખીનો ભાર ખમી શક્યું નહીં છોડ પર પંખી ખાલી જગ્યા દયા આવી તો છોડ પર પંખીને દયા આવી અહીં તમે જોઈ શકો કહું પ્રત્યે વગર વાક્ય વાંચશો વાક્યમાં કંઈક ખૂટતું હોય અધૂરું હોય એવું લાગે છે કે લાંબા સમય તરસ હતી તો શું વચ્ચે ખાલી જગ્યા છે તો લાંબા સમયની તરસ હતી પંખી ખાલી જગ્યા ટોળા ખાલી જગ્યા એણે તરસ્યા છોડ ખાલી જગ્યા વાત કરી જુઓ ઘણા પણ એક કરતાં વધારે પણ પ્રત્યય હોય તો પણ આ રીતે આપણે મૂકી શકીએ આપણે બોલવા પ્રયત્ન કરીએ તો ઓટોમેટિક પ્રત્યે ગોઠવાઈ જાય કે પંખીના ટોળાને એણે તરશ્યા છોડની વાત કરી એટલે પ્રત્યે માટે તમારે પાઠ વાંચન ખાસ કરવાનું પાઠ વાંચતા થશો એમ તમને વાક્યમાં પ્રત્યે મૂકવાની ખબર પડશે ચાલો હવે છે એક જ અર્થ ધરાવતા બીજા શબ્દો શોધો અને જોડો એટલે કે સમાનાર્થી શબ્દ જો અહીંયા આડાવડી આપેલા છે પહેલું વૃક્ષ છે અને નીચેથી શોધવાના છે અને તેને આપણે જોડવાના છે ચાલો તો શું આવશે પહેલું વૃક્ષનું ઝાડ અને ભાર તો વજન વેરી ગુડ પાણી તો જળ બરાબર આભ તો આકાશ ચોમાસું તો વર્ષાઋતુ અને પશુ તો ઢોર જુઓ મેં તમને અહીં બતાવ્યું છે અને આ તમારી ચોપડીમાં પાછળ સ્વાધ્યાયમાં છે તો તમે જાતે આ કરી દેશો બરાબર ખ્યાલ આવી ગયો બધાને વિદ્યાર્થી મિત્રો અને આ પાઠ પણ તમારે બે વખત શાંતિથી વાંચવાનો અને પછી જ તમે વિડીયો જોઈ અને સમજીને એની પીડીએફ મોકલો તે તમે સારા અક્ષરે લખશો બરાબર છે દરેક વિદ્યાર્થીને ખ્યાલ આવી ગયો ઓકે Thank you.